ભયથી ચીનના 10 વાહણોએ ભારતની શરણ લીધી છે. મહારાષ્ટ્રના રત્નગીરી બંદર પર ચીનના વાહણો લંગારાયા છે. માનવતાના ધોરણે ભારતે ચીનના જહાજોને શરણ આપ્યું છે. તો આપ જુઓ કે આવા સમયે પણ ભારત ચીનના જહાજોને એ માનવતાના ભાગરૂપે શરણ આપી રહ્યું છે. મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર ચીનના જે જહાજો છે, વાહણો છે, તેમને શરણ આપવામાં આવ્યું છે. સુરક્ષા ઘેરામાં ચીનના વાહણોને રોકવાની કોસ્ટગાર્ડે મંજૂરી આપી દીધી છે. તો સુરક્ષા ઘેરામાં ચીનના વાહણોને રોકવાની કોસ્ટગાર્ડે મંજૂરી આપી છે. એક તરફ આ પ્રકારની પરિસ્થિતિ દરિયામાં સર્જાઈ છે અને બીજી તરફ ચીનના વાહનો, ભલે આંતરરાષ્ટ્રીય સંબંધોમાં ચીન અને ભારત વચ્ચે ખટરાગ હોય, પરંતુ આવા સમયે ભારતે એક માનવતા દાખવી છે અને ચીનના વાહનોને, ચીનના જહાજોને શરણ આપવામાં આવ્યું છે. સુરક્ષા ઘેરામાં ચીનના વાહનોને રોકવાની કોસ્ટગાર્ડે મંજૂરી આપી દીધી છે. આપને જણાવીએ મહત્વપૂર્ણ સમાચાર, વાયુ વાવાઝોડાના ભયથી ચીનના 10 વાહનોએ ભારતની શરણ લેવી પડી. ભારતની શરણ લીધી તો બીજી તરફ ભારતે પણ આવા સમયે વાવાઝોડાનું જે ત્રાટકી શકે છે અથવા તો વાવાઝોડાના ભયના કારણે એની સાથોસાથ માનવતા પણ દર્શાવી છે. મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર ચીનના વાહનો લંગારાયા છે. માનવતાના ધોરણે ભારતે ચીનના જહાજોને શરણ આપ્યું છે. ન માત્ર શરણ પરંતુ સુરક્ષા ઘેરામાં ચીનના વાહનોને રોકવાની કોસ્ટગાર્ડે મંજૂરી પણ આપી દીધી છે. તો ભલે આંતરરાષ્ટ્રીય સંબંધો ચીન અને ભારતમાં, ભારત અને ચીનના સંબંધોમાં ખટરાગ હોય, તેમના વૈચારિક આંતરરાષ્ટ્રીય સંબંધો અલગ હોય, પરંતુ તેમ છતાં આવા સમયે ભારત ચીનને મદદ કરી રહ્યું છે અને ચીને પણ આ બાબતની નોંધ લેશે. કારણ કે 10 વાહનો છે ચીનના, જેમણે વાયુ વાવાઝોડાના કારણે ભારતની શરણ લેવાની નોબત આવી છે, ત્યારે મહારાષ્ટ્રના રત્નાગીરી બંદર પર ચીનના વાહનો લંગારાયા છે. તો વીટીવીના આઉટપુટ હેડ હેમંત ગોલાણી ફોન લાઇન પર જોડાયા છે. હેમંતજી, જે પ્રકારે ચીન અને ભારતના સંબંધ આંતરરાષ્ટ્રીય સ્તર પર ગમે તેવા હોય, પરંતુ આવી સ્થિતિમાં ભારતે એક માનવતા દર્શાવી છે અને સાથોસાથ ચીનના 10 જેટલા વાહનોને સુરક્ષાના ઘેરામાં પણ કહેવાય કે સ્થાન આપ્યું છે અને તેમને મંજૂરી આપી છે કોસ્ટગાર્ડે. બિલકુલ સાચી વાત છે કે આંતરરાષ્ટ્રીય ધોરણે ભારત અને ચીન કોઈ પણ સ્તરે લડતા હોય, પરંતુ જ્યારે માનવતાની વાત આવે છે ત્યારે ભારત અને ભારતની જે સુરક્ષા એજન્સી છે એને કોઈ પણ પહોંચી શકે અથવા તો તેનો કોઈ જોટો જડે તેમ નથી. તેનું સૌથી મોટું ઉદાહરણ આ છે કે રત્નાગીરી બંદર પર અત્યારે ચીનના 10 વાહનો છે, એમને રોકાવાની માનવતાના ધોરણે કોસ્ટગાર્ડે મંજૂરી આપી છે. અને જે સુરક્ષા ઘેરો હોય એ સુરક્ષા ઘેરામાં આ 10 વાહનોને અહીંયા અત્યારે લંગારાયા છે. મહારાષ્ટ્રનું આ બંદર છે, રત્નાગીરી પોર્ટ છે, અને એ જે આખો સાઉથ ઇસ્ટ એશિયાનો જે આખો કોસ્ટલાઇન છે એનો ઉપયોગ ચીન જે છે એના વેપારિક જે માલ સામાન હોય એના માટે કરતું હોય છે. એના જે વેસલ્સ હોય છે, ખાસ કરીને જીવન જરૂરિયાત વસ્તુઓની હેરફેર માટે આ જે મોટા વાહનો હોય છે જેમાં કરોડો રૂપિયાનો માલ સામાન ભરીને આ જે જહાજો છે એ એક દેશથી બીજા દેશ સુધી અંતર કરતા હોય છે. આ એ 10 ચાઇનીઝ વેસલ્સ છે જેને ભારતે શરણ આપી છે અને રત્નાગીરીના બંદરે આ 10 વાહનોને હાલ ચીનના વાહનોને લંગારવામાં આવે છે. નિશિત, હેમંતજી, એવી કોઈ જાણકારી પ્રાપ્ત થઈ છે? કારણ કે વાયુ વાવાઝોડાની અસર જે રીતે ગુજરાતમાં આપણે લોકોને બતાવી રહ્યા છે કે ગુરુવાર બપોર સુધી રહી શકે છે, તો ક્યાં સુધી આ ચાઇનીઝ વેસલ છે, ચીનના વાહનો છે, તેમને ત્યાં આશરો આપવામાં આવી રહ્યો છે અથવા તો એવી કોઈ કોસ્ટગાર્ડ તરફથી માહિતગાર કરવામાં આવ્યા છે પ્રેસ મીડિયાને, એવી કોઈ જાણકારી? નિશ્ચિત, અત્યારે તો માત્ર એમના તરફથી એક સમાચાર એટલા પ્રસારિત કરવામાં આવ્યા છે કે ચીનના 10 વાહનો છે એ ખરેખર સાયક્લોન વાયુના કારણે, ચક્રવાત વાયુના કારણે એમને એ ડર હતો કે એ જે વાહન છે એને અસર કરશે ચક્રવાત. કારણ કે મુંબઈ અને ગુજરાત, મહારાષ્ટ્ર ગુજરાતનો જે દરિયાકાંઠો છે, અરેબિયન સી છે, સીધો કનેક્ટ કરે છે, જેના કારણે ડરના લીધે એ ચાઇનીઝ વાહનોએ રોકાવાની મંજૂરી માગી હતી અને રત્નાગીરી પર કોસ્ટગાર્ડે એમને મંજૂરી આપી છે અને સિક્યુરિટી કોર્ડન કરીને આ 10 વાહનો છે એને અત્યારે હાલ તો રત્નાગીરી રાખવામાં આવે છે. નિશ્ચિત, બિલકુલ હેમંતજી, ધન્યવાદ અપડેટ આપવા માટે. તો આપને જણાવીએ ચાઇનીઝ વેસલ, ચીનના 10 વાહનો છે, કોસ્ટગાર્ડ રત્નાગીરી કોસ્ટગાર્ડે મંજૂરી આપી છે, સુરક્ષા ઘેરામાં તેમને આશરો આપવામાં આવ્યો છે અને હવે આવનારા સમયમાં એ માહિતી આપવામાં આવશે કે ક્યાં સુધી તેમને ભારતમાં આશરો આપવામાં આવે છે આ ચાઇનીઝ
વેસેલ્સને।